वडोदरा શહેરના સિંધરોટ ગામમાં રક્તપિત્ત રોગીઓની સેવા કરતું અનોખું શ્રમ મંદિર આવેલું છે। રક્તપિત્ત જેવા શારીરિક અભિશાપ હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે। તેની સામે સમાજમાં આજે પણ અનેક સંસ્થાઓ પ્રસિદ્ધ સંત સત દેવીદાસ અમર દેવીદાસની જેમ સેવાની ધૂણી ધખાવી નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે। આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ સ્વીકારતા નથી। त्यारे वडोदरा नजीक સિંધરોટ ગામમાં આવેલા એક શ્રમ મંદિર દ્વારા રક્તપિત્તથી પીડાતા લોકોનું નિદાન સારવાર અને પુનઃસ્થાપનની ઉમદા કામગીરી દેવીબેન દ્વારા કરવામાં આવી રહી છે। આ શ્રમ મંદિર રક્તપિત્તની બીમારીથી પીડાતા લોકો માટેનું એક આખું ગામ બની ગયું છે, જ્યાં દર્દીઓ માટે લાગણી છે, સ્નેહ છે અને દરેક પીડિતો માટે પરિવારની હુંફ છે। એક અનોખું નગર જ્યાં રક્તપિત્ત ધરાવતા દર્દીઓ વસવાટ કરે છે। વડોદરાને અડીને આવેલા સિંધરોટ ગામમાં આવેલું આશ્રમ મંદિર એટલે મહીસાગર નદીની કોતરોમાં 150 એકરની જમીનમાં ફેલાયેલું રક્તપિત્તના દર્દીઓનો આશરો, જેને શ્રમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 1978માં નિર્માણ પામેલા આશ્રમ મંદિરમાં પ્રારંભે તો 50 પથારીની હોસ્પિટલ જ હતી, જ્યાં ધીમે ધીમે 300 જેટલા દર્દીઓનું પુનર્વસન કરવામાં આવ્યું, જેમાંથી મોટા ભાગની દર્દીઓ સારવાર લઈને પગભર બન્યા છે। છેલ્લા 38 વર્ષથી આ સંસ્થામાં સેવા આપતા દેવીબેને જણાવ્યું કે આશ્રમ મંદિરમાં હાલમાં 300 જેટલા રક્તપિત્તના દર્દીઓ છે। અહીં બાળકો માટેની છાત્રાલય, વૃદ્ધ અને દિવ્યાંગજનો માટે ડોર્મેટરીસ તથા 150 જેટલા ક્વાર્ટર્સ છે। આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સની પણ અલાયદી વ્યવસ્થા છે। વર્ષ 1980ના દાયકામાં આ રોગ ખૂબ જ જોવા મળતો હતો। કોરોનાની જેમ જ આ રોગની દહેશતથી દર્દીને પોતાનો પરિવાર રસ્તે રઝળતા મૂકીને જતો રહેતો હતો, ત્યારે નિરાધાર બનીને દરદરની ઠોકર ખાતા આ દર્દીઓને રહેવા માટે છત પણ નહોતી મળતી। પરંતુ આવા શ્રમ મંદિરના કારણે હવે આ દર્દીઓને માત્ર આશરો જ નહીં, પરંતુ સ્નેહ અને હુંફ પણ નવા પરિવાર થકી અપાર મળે છે। અહીં પીડાને ભૂલી લોકો નવા પરિવાર સાથે નવજીવન માણી રહ્યા છે। રક્તપિત્તના દર્દીઓ સમગ્ર ભારતમાંથી આવેલા છે અને આ દર્દીઓને અમે પુનર્વસન કર્યા, સારા થઈ ગયા પછી એના પરિવાર રાખવા તૈયાર નથી હોતા, એટલે એ લોકોનું અહીંયા પુનર્વસન કેન્દ્ર અમે ઊભું કર્યું છે। એ લોકોને રહેવા માટે અહીંયા સ્વતંત્ર રહેણાંક આપીએ છીએ, એટલે રૂમો આપીએ છીએ। એમાંથી બે કેટેગરી પાડી છે, જે લોકો કામ કરી શકે એવા છે, વિકૃતિ ઓછી છે, તો એ લોકોનું રહેવાનું, લાઇટ, સારવાર એ બધું ફ્રી, એમના માટે કુટીર લઘુ કુટીર ઉદ્યોગો ચલાવીએ છીએ। ગૌશાળા છે, સંસ્થાના જુદા જુદા વિભાગોમાં છે, એમાં એ લોકો કામ કરે અને એમને આર્થિક સહાય પેઠે પૈસા મળે, એટલે એ લોકોને લાગે કે અમે સમાનભેર જીવી રહ્યા છીએ। 100 દર્દીઓ એવા છે કે જે ટોટલી વિકલાંગ છે, કામ નથી કરી શકતા, તો એની તમામ જવાબદારી સંસ્થાઓ પાડે છે। એ લોકોનું પણ જમવાનું, રહેવાનું, સારવાર એ બધું ફ્રી અને એમને આ હાથ ખર્ચી માટે પણ સંસ્થા પૈસા આપે છે।